નમસ્કાર, આપની સાથે હું છું શેલ્વી. બજેટ સત્રની શરૂઆત આજથી શરૂ થઈ ગઈ છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના નાણાકીય વર્ષ 2024-25 ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું ત્યારે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે એક નિવેદન આપ્યું, તો આગળ આપણે જોઈએ કે તે શું કહી રહ્યા છે. જે આપણું 2024-25 માટેનું જે બજેટ છે એનું જે કદ ઓવરઓલ હું વાત કરું તો 2818 કરોડ જેટલું આનું ઓવરઓલ કદ છે, જેમાં મહેસૂલી આવક 1021 કરોડની સૂચિત વેરા સહિતની, મૂડી આવક આપણે 1658 કરોડની, મહેસૂલી ખર્ચ રૂપિયા 1003 કરોડનું, મૂડી ખર્ચ રૂપિયા 1692 કરોડનું આ બજેટ જોગવાઈના માધ્યમથી આપણે કરેલું છે. જે અગત્યના પ્રોજેક્ટની હું વાત કરું તો જનભાગીદારીથી જળ સંવર્ધન માટેની સ્કીમ આપણે લોન્ચ કરી રહ્યા છે. 90-10 આ સ્કીમ છે, જેમાં 90% રકમ છે એ મહાનગરપાલિકા તરફથી અને 10% રકમ છે એ જનભાગીદારીથી આપણે આમાં રીઝ કરવા માટે જઈ રહ્યા છે. જે અગત્યના બીજા મુદ્દાઓ છે તો વોર્ડ નંબર 12માં વાવડી વિસ્તારમાં આપણે સ્પોન્જ સિટી કોન્સેપ્ટથી ગાર્ડન ડેવલપમેન્ટ અને વોટર રિજ્યુવિનેશન માટેની કાર્યવાહી કરવા માટે જઈ રહ્યા છે. 150 MLD નો ન્યારી ખાતે 150 MLD ની કેપેસિટીનો લગભગ રૂપિયા 151 કરોડનો આ ફિલ્ટર પ્લાન આપણે ન્યારી આધારિત કરવા માટે જઈ રહ્યા છે. પ્રોજેક્ટ રાઇઝ એટલે કે રાજકોટ ઇન્ટિગ્રેટેડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ ટુ એનહેન્સ રિસોર્સ એફિશિયન્સી એન્ડ સર્ક્યુલર ઇકોનોમી, આ રાઇઝ પ્રોજેક્ટ હેઠળ આપણે વેસ્ટ મેનેજમેન્ટ ઇન્ટિગ્રેટેડ વેમાં થાય એટલે CNB વેસ્ટ પ્રોસેસિંગ યુનિટની સ્થાપના થાય, બાયોમિથેનેશન માટેની યુનિટની સ્થાપના થાય, વેસ્ટ ટુ એનર્જીનો જે પ્લાન છે એ કાર્યરત કરવો અને લીગસી વેસ્ટ જે છે એને ક્લિયર કરવા માટેનો એક આખો આ પ્રોજેક્ટ આપણે આમાં કાર્યવાહી હેઠળ લીધેલો છે. જે આપણી પરિવહન વ્યવસ્થાઓ છે એ પરિવહન વ્યવસ્થાઓને સુદૃઢ કરવા માટે આપણે ઇલેક્ટ્રિક બસ માટે ચાર્જિંગ સ્ટેશન અને સાથે સાથે CNG બસ માટેનો પણ બસ ડેપો આ બજેટ પ્રોવિઝનથી કરવા માટે જઈ રહ્યા છે, જેથી કરી આવતા વર્ષની અંદર આપણી જેટલી પણ ડીઝલ રન બસીસ છે એના બદલે આપણી CNG અથવા EV રન બસીસ કાર્યરત આપણે કરવાનું લક્ષ્યાંક રાખી રહ્યા છે. 4 MW નો સોલર પ્લાન્ટ પણ આપણે ગવરીદડ ખાતે પ્રસ્તાવિત કરી રહ્યા છે, અંદાજિત લગભગ 24 કરોડના ખર્ચે, અને આનાથી લગભગ 4800 ટન જેટલો કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થવા માટેની આપણને શક્યતાઓ દેખાઈ રહી છે અને વાર્ષિક લગભગ 59 લાખ વીજ યુનિટની પણ બચત થવાની એમાં શક્યતાઓ પૂરી રહેલી છે. ટુરિઝમની દ્રષ્ટિકોણથી પણ ઘણા બધા કામો આપણે પ્રપોઝ કરી લઈ રહ્યા છે કે જેમાં શહીદ પાર્કનું નિર્માણ થાય, જે આપણા શહીદો છે એના વંદન આપણે સૌ કરીએ, એમને આ વિશે આપણે જાણકારી મેળવીએ, એ માટે સ્માર્ટ સિટી વિસ્તારમાં શહીદ પાર્ક બનાવવું, એશિયાટિક લાયન સફારીનો જે પ્રોજેક્ટ છે એને નક્કર રીતે આગળ વધારવો, લેક ડેવલપમેન્ટમાં લાલપરી રાંદરડા તરાવ અને મોટા મવા ખાતે આવેલું તરાવ છે એનું બ્યુટિફિકેશન અને એનું ડેવલપમેન્ટ આપણે પ્રપોઝ કરી એ કામગીરી કરવા માટે જઈ રહ્યા છે. આજી રિવરફ્રન્ટનો જે આપણો શરૂઆતનો પહેલો તબક્કો છે લગભગ 1.1 કિલોમીટરનો, આ રિવરફ્રન્ટ આજી રિવરફ્રન્ટ માટેના ફેઝ 1ના કામગીરીને પણ આપણે આયોજનમાં લીધેલું છે. ઓવરઓલ સિટીના બ્યુટિફિકેશન માટે પણ જે નાના મોટા કામગીરી કરવાની થાય છે એ કામગીરી પણ આપણે હાથ ઉપર અત્યારે ધરેલી છે. જે આપણા નાગરિકો છે એમનું પણ મેક્સિમમ ઇન્વોલ્વમેન્ટ આ પ્રક્રિયાઓમાં થાય, જેથી કરીને પ્રોપર પ્લાનિંગની સાથે સાથે નાગરિકો પ્રબુદ્ધ નાગરિકોના આઈડિયાઝ પણ એમાં આપણે આવરી લઈએ, એટલા માટે સેન્ટર ફોર એક્સલન્સ ફોર અર્બન મેનેજમેન્ટ અને ઇનોવેટિવ આઈડિયા એવોર્ડ આપણે ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છીએ કે જે નાગરિકો તરફથી આપણને સારા સૂચનો વગેરે મળશે અને એના કારણે સિટીના કોઈક સારા સોલ્યુશન્સ આપણે પ્રાપ્ત કરી શકીશું, તો આ આપણે પ્રસ્તાવના કરી રહ્યા છે. પ્રાકૃતિક ઉત્પાદનો જે આપણા ખેડૂત મિત્રો પ્રાકૃતિક કૃષિ કરતા હોય છે એમને માર્કેટિંગનું એક પ્લેસ મળે અને સામાપક્ષે શહેરીજનોને આવા રસાયણ મુક્ત ઝેર મુક્ત ઉત્પાદનો ખાવા માટે એમના ભોજન માટે મળી રહે, એટલા માટે આપણે 3 ઝોનમાં 3 પ્રાકૃતિક ઉત્પાદનો માટેનો હોકર્સ ઝોન પ્રસ્તાવિત આપણે કરી રહ્યા છીએ. બ્રિજમાં આપણે કટાડિયા ચોકડી પાસે બ્રિજ, PDM ફાટક ખાતે બ્રિજ અને જે આપણો સાંઢિયા પુલ નો બ્રિજ છે એની કામગીરી આગળ વધે એ પ્રકારેના પણ આપણે આયોજનમાં કરેલું છે. રસ્તાના અલગ અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો સ્ટેન્ડિંગ કમિટીમાં કેટલા દિવસમાં અભ્યાસ પૂર્ણ કરાશે? આજરોજ રાજકોટ મહાનગરપાલિકાનું આવનારા વર્ષનું અંદાજપત્ર બજેટ
માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રી આનંદ પટેલ સર દ્વારા રજૂ કરવામાં આવ્યું. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને માન્ય મેયરશ્રી, સૌ પદાધિકારી શ્રી, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી દ્વારા બજેટ સુપ્રત માન્ય કમિશનરશ્રી દ્વારા કરવામાં આવ્યું છે. આવતીકાલ અથવા પરમ દિવસથી બજેટની સમીક્ષા બેઠક શરૂ થશે અને 10 તારીખ સુધીમાં રાજકોટનું નવું અંદાજપત્ર પૂર્ણ કરવામાં આવશે અને 11 અથવા 12 તારીખની વચ્ચે આસપાસ એ દિવસોની અંદર રાજકોટનું હળવું ફૂલ બજેટ. રાજકોટ આપણા સૌનું છે, રાજકોટ મારું એકલાનું નથી, રાજકોટના નગરજનોનું રાજકોટ છે એવું બજેટ અમે ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા આ વખતે રજૂ કરવાના છીએ. ધન્યવાદ.